साहेब मोक्ष જોઈએ છે જીવતા 50,000 રૂપિયા તમારી પાસે હોય ને ખાલી 50,000 લાખોની વાત જ નથી 50,000 મોક્ષ અપાઈ દો જીવતા મોક્ષ જનક રાજા જેવો સરદાર પટેલ જેવો અને તમારે કોઈને આપવાના ના હોય બેંકની લોન ના હોય સીસી ના હોય ઓડી ના હોય કોઈ વીસીના હપ્તા બાકી ના હોય કોઈ માગવા વાળો ના હોય અને 50,000 રૂપિયા તમારા જ હોય અને જીવતા જ મોક્ષ જોઈતો હોય તો એક કામ કરજો આ 50,000 રૂપિયા લઈ અને કચ્છમાં જજો અથવા આપણા દેશમાં જજો જ્યાંથી તમારા રૂટ્સ હોય અથવા કલોલમાં જ હોય અને તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો જીવતા મોક્ષ મળી જશે જીવતા મોક્ષ મળી જશે ખૂબ બનાવ્યા મંદિરો ખૂબ બનાવી ધર્મશાળાઓ ચલો થોડા માણસો પણ બનાવીએ ચલો થોડા માણસો પણ બનાવીએ આપણે સાલા મર્સિડીઝમાં ફરીએ અને આપણી બહેન જોડે સ્કૂટર ના હોય અરે આપણો બનેવી ગમે તેવો પિત્તળ હોય કુવાસી મારી છે આ ભાવ પેદા થઈ જાય ને સમજો મોક્ષ છે અને ધંધામાં પ્રગતિ છે બનેવી ગમે તેવો હોય બેન મારી છે પૈણા એટલે પતી ગયું આપણી બંગલાઓની સ્કીમ ચાલતી હોય અને આપણી બેન ભારે રહેતી હોય લાનત છે આપણી સ્કીમોને આ ભાવ પેદા કરજો ધંધો જુઓ કેવો ચાલે છે સાહેબ 160 બંગલાની સ્કીમ કરી સેમ્પલ હાઉસ વગર 100% વેચાઈ ગયું જેટલી મેં 22 સ્કીમ કરી એક ખૂણાની દુકાન નથી પડી રહેતી ઈશ્વરની કૃપાથી પણ મેં ધ્યાન રાખ્યું કે મારી આજુબાજુના હું જેટલું કરી શકું એટલું મેં કોશિશ કરી અને આજે ઈશ્વર અડું ત્યાં સોનું થાય છે એવી ઈશ્વરે કૃપા કરી છે ત્યારે મને એમ થાય કે આટલી સિમ્પલ વાત આપણા ભેજામાં ઉતરતી નથી આપણે કજિયા કંકાસ ભાઈઓ કોઈ કોઈની રાહ ના જોવે અરે ફ્રીજમાં એક સફરજન પડ્યું હોય તો હળી જવું જોઈએ પણ ઘરમાં કોઈ ખાય નહીં પેલો કે પેલો ખાશે પેલો કે પેલો ખાશે આ ઘરોમાં પૈસા આવે છે બસ બાકી નથી આવતું બધું મૂકીને જવાનું છે ને આપીને જવાનું છે લઈને જવાનું નથી આ સાલું મૂકીને જવાનું છે તોય આટલી આપાધાપી છે લઈને જવાનું હોત તો એ તૈન ટ્રેક્ટર આપણા જીવી લો બોસ ગોવા જાઓ માઉન્ટ આબુ જાઓ દીવ દમણ દુનિયામાં 182 દેશો છે મસ્ત પટેલો ફરી આવો યાર બૈરાન લઈ કેવું દી કલોલમાં રોજ દઈ જાય પાછળ ચાલો પૂત સપૂત હોતો ધન ક્યુ સંચે પૂત કપૂત હોતો ધન ક્યુ સંચે હે ને સપૂત હશે તો કમાઈ લેશે કપૂત હશે તો પૂરું કરશે આપણું મારો દીકરો પણ ઘણી વાર કે પપ્પા મેં તું જો ભાઈ આપણું છે હે તને આટલા આપ્યા 10 કરોડ આલ્યા તાર જેટલા થાય એટલા પાછા જે 1% વ્યાજ મહિને આપી દેવાનું આપણને કે 2% ભર્યું તને તો ટકે જ મળે છે ચેક વગર પ્રોમિસરી વગર હોય તો કેટલા ભર્યા છે પણ મને એક ચીજ આપ આખી દુનિયા ફર્યો સાધુ સંત ઓલિયા ફક બે વર્ષ તો ચપ્પલ પહેર્યા વગર ફર્યો પણ એક ચીજ શીખ્યો કે સંસ્કાર હશે ને તો બધું જખ મારીને આવશે પણ સંસ્કાર નહીં હોય તો હશે બી જતું રહેશે એ વાત બિલકુલ નક્કી છે બોસ અમે 500 કેસમાં જોયું છે કેરીની ગોટલી હોય ને એ જાતે ફૂટે ને તો જ આંબો ઉગે બહારથી ફોડો તો ઉગે નહીં તમારો ધંધો તમારી જિંદગી તમારે જાતે નક્કી કરવી પડે ઈંડું હોય ને ઈંડું એ જાતે ફૂટે તો બચ્ચું જન્મે બહારથી ફોડો જન્મે જાતે ફૂટે તો તમારે જાતે ફૂટવું પડે અને જાતે ફૂટવાના આ 5 જ નિયમો છે અને પછી તમે જુઓ કે શું પ્રગતિ થાય છે હું જે કરીશ તે બેસ્ટ કરીશ ઈશ્વર પર જે કરશે નુકસાન થાય આ થાય છે આ તો વરસાદ ના આવે ને બોલો આવતો જ નહીં છોડતો નહીં અને પછી પડે ને દેઠો કે હવે બહુ થઈ ગયો તા બાપા નોકર છે તને પૂછી પૂછીને આપશે આપણે કંઈ ગમતું જ નહીં હા કોરોના આવી ગયો 100 વર્ષે આવે છે 1720માં આવ્યો 1820માં આવ્યો 1920માં આવ્યો 2020માં આવ્યો મારી બાને કોરોના થયો ને સાહેબ અચ્છા અચ્છા લોકો હોસ્પિટલમાં મૂક્યા હોય હતા મારી બાને ઘરમાં જ રાખી મેં કીધું ભાઈ તારી જોડે જ રહીશ મને કે ના ના ભાઈ તું જતો મેં કીધું હું તારા હાથે આવીશ અમે જીવી લીધું છે આપણે ટોપ લોકો ખૂબ તાળીઓ પાડે છે મજા મજા છે મને બી થયો મારી વાઈફ મારી જોડે એને બી થયો મારી અમે 6 ને કોરોના જતો રહ્યો સલા ક્યાં થાકતા નથી 150 કોરોના જેવી જીવાતોથી બોસ મોત આવશે તો 4th કોરોનામાં મોત થવાનું તો કોરોનામાં થશે ડરવું શું આખી આખી રાત સિવિલમાં પ્લાઝમા લેવા ઉભો રહ્યો છું SGBPO એક દિવસ કોરોનામાં ઘરમાં નથી રહ્યો સૌથી વધારે વિડીયો મેં કોરોનામાં બનાવીને કોરોનામાં રખડ્યો હું સમજી ગયો છું જેમ હાલ આપણે બધા બેઠા છીએ આ સીન નક્કી હતો ખાલી ભજવાયો હાલ આ નક્કી હતો ભગવાનને તો કે અહીંયા બી બેઠા છે અહીંયા બી હું પહેલાં એમની ઓફિસમાં જઈશ એમના પપ્પાને મળીશ આ ભાઈને મળીશ અહીંયા આવીશ આ ભાઈ મારી સામે જોશે બધું નક્કી છે ખબર હાલ પડી એવું જ પૈસાનું છે પણ તમે આ નિયમો પાડો તો પૈસો આવે છે અને પૈસો આવે ત્યારે યાદ રાખવાનું કે મારે સારા કામમાં વાપરવો છે કોઈને કીધા વગર
અને તો સાહેબ હું બહુ નામ નહીં આપું કે હું બે હું બહુ સફળ લોકોના ઇન્ટરવ્યૂ કરું, મારા લોકો કરે પણ બહુ સારો. તો એમને પૂછું ને કે તમારું હવે નેક્સ્ટ સ્ટેજ શું છે, આ વર્ષે તમે 10,000 કરોડનો માલ વેચો તો આવતા વર્ષે મને કે 12,000 કરોડનો, મેં તો બાપાન માલ છે, આટલું 2,000 કરોડનું વધી જશે, મને કે 20% ડોનેશન વધારે દેશું. તમે માણસોનું ઈશ્વર પરની શ્રદ્ધા તો જુઓ, શું કહે છે, 20% ડોનેશન વધારી દઈશું, ભગવાન જખ મારીને ધંધો આપશે. આ તો કોઈને ખાપો ટાલે નહીં આટલી. 30 રૂપિયા કિલો છે સાહેબ. મેં બહુ સરસ લોકોને જોયા છે અને બહુ નિમ્ન કક્ષાના લોકોને પણ જોયા છે. તમને એક જ વાત કહું છું, એક મનુષ્ય જિંદગી મળી છે બોસ, એવી સરસ, ભલે નાના હોઈએ, ભાડાના ઘરમાં 2 રૂમના ઘરમાં રહેતા હોઈએ, પણ 48 થી બી સારું જીવન જીવી શકાય. બાકી તો હમણાં મુકેશભાઈને કોઈક બોમ્બ મૂકી ગયો તો નાહી ગયા જોમનગર, 650 કરોડનું પડ્યું કોઈ જોયતું કેજો, હે ને. એ બી દહીંની કઢી ખાય છે અને આપણે દહીંની કઢી ખાઈએ. જીવન મસ્ત છે, આજને જીવવાની, કાલ છે જ નહીં, ગઈકાલ આવતીકાલ બે કાલ વચ્ચે છે આજ, અને આજને જે માણસ જીવે છે સંપૂર્ણ ટોટાલિટીથી એને ઈશ્વર ક્યારે ક્યાં લઈ જશે તમને ખબર નથી. જીવી લો, મસ્ત જીવી લો. કેવી રીતે ધંધો કરવો, સફળ કેમ થવું, મને આવડતું તું હું થોડો આવત, હે મુકેશભાઈને તો રાખી લો મારા હાથે, ઘણો પાવર છે પણ થતું નહીં. એમ કોઈ ફંડા નથી, કોઈ એના નિયમો નથી, નિયમો આ છે સંસ્કારો. અને એક શબ્દ છે કેરેક્ટર, ચારિત્ર. તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો ને આને ચારિત્ર કહેવાય. તમને દારૂ પીવાની છૂટ હોય સાહેબ, તમે મારા બધા મિત્રો પીએ, આપણે જિંદગીમાં ચાખ્યું નથી સાહેબ, મલેશિયા પટાયા નથી ગયો એ બાજુ, વિઝા જ નહીં લેવાના એ બાજુ, બાથરૂમ બી નહીં જવાનું એ બાજુ, શેર બજારમાં રૂપિયો નથી મૂક્યો, આપણા રૂપિયા આપણને વહીવટ કરતા નહીં આવડતું, બોલો 200 ના 300 થયા, 400 થયા, 30 થઈ ગયા, બધા ખેંચવા જ બેઠા છે, તું શું કરો બેઠો અંદર, આપણને પૈસાથી કામ કરતા નથી આવડતું, આપણે કમાતા આપણને આવડે, આપણા ધંધામાં નાખવા ના આવડે, બેંકમાં 6% ભલે રહે. રાતોરાત લાંબી દાઢી કરવી છે અને પછી કે પેલાએ આમ કર્યું ને પેલાએ, એટલે પેલો તો કે બધું આપણને ચૂલ હોય તો પીએ, આ તો કે મને પેલાએ પીવડાવ્યું, એ તો આપણને ચૂલ હોય તો પીએ, કોઈ શું પાય આપણને, મારે ગુસ્સો નતો કરવો એને કરાય તો આપણા પડ્યો એટલે જાગે, બાકી કોઈ ગમે એટલું બોલે આપણે બાપજી થઈ રહ્યું, પેલો ગેસ જેવો થઈ જાય. મસ્ત જીવન છે, ખૂબ પુસ્તકો વાંચો, ખૂબ કસરત કરો, સવારે 100 ડન મારું છું, તન અને મન મસ્ત હોય ને તો ધન જખ મારીને આવે બોસ. શરીર મસ્ત હોવું જોઈએ, ગોળી નથી ખાધી જીવનમાં, આજે 57 વર્ષની ઉંમર થયા, મસ્ત મરવું છે પણ રીબાઈ રીબાઈ નથી મરવું.